જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ગુજરાતીમાં આપણે બે પાઠ તો ભણી ગયા છીએ, પહેલો પાઠ અને બીજો પાઠ. આજે આપણે ત્રીજો પાઠ ભણવાનો છે. પાઠનું નામ છે સાચી હજ. તો સાચી હજ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જાત્રા એટલે યાત્રા, યાત્રા એટલે ધાર્મિક પ્રવાસ. લોકો ધાર્મિક સ્થળોમાં દર્શન કરવા જાય છે, તેને જાત્રા કહેવાય કે યાત્રા કહેવાય છે. મુસલમાનો તેને હજ કહે છે. દુનિયાના અનેક લોકો હજ કરે છે, પણ સાચી હજ કોને કહેવાય તે વાર્તા દ્વારા આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ચોપડી ખુલ્લી રાખજો. આ વિડીયો જો શરૂ કરો જોવામાં ત્યારે તમારી ચોપડી ખુલ્લી રાખજો. હવે આપણે આ પાઠની સમજૂતી આપીશું. ઈરાકમાં બગદાદ નામનું એક શહેર છે. બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? તો બગદાદ શહેરમાં. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. શેખ અબ્દુલ્લા કેવા હતા? ખૂબ જ ધાર્મિક હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા, ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી. દર વર્ષે અનેક લોકો હજ પર જતા ત્યારે શેખ અબ્દુલ્લાને પણ હજ કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી હતી. પરિવાર એટલે શું છે? પરિવાર એટલે કુટુંબ. અને હજ, હજ એટલે મુસલમાન દ્વારા થતા મક્કાની પવિત્ર યાત્રા. હજ એટલે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. હજ એટલે શું કહેવાય? તો મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. તીવ્ર એટલે ખૂબ જ, એટલે મનની ઈચ્છાને દબાવી રાખવી. રૂઢિપ્રયોગનો અર્થ છે મન મારીને બેસી જાઓ અને મનની ઈચ્છાને દબાવી રાખવી. એક વખત રાત્રે તેઓ સુઈ ગયા હતા. એક વખત રાત્રે તેઓ સૂતા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. અચાનક એટલે એકાએક.
અચાનક એક આવે તો એક રાત્રે તેઓ સુઈ ગયા હતા અને અચાનક એમની આંખ રાત્રે ઉડી ગઈ. એમનું તેમને કોઈનો અવાજ સંભળાયો, તેમની ઊંઘ ઉડી ગઈ એટલે કોઈ વાતો કરતું હોય એવો અવાજ એમને સંભળાયો. એક વખત રાત તેઓ શાંતિથી સાંભળી ગયા, તેઓ અવાજ સંભળાયો એટલે તેઓ શાંતિથી સાંભળી ગયા. વાત કરવા વાળા બે ફરિશ્તા હતા, ફરિશ્તા એટલે દેવદૂત. અલી તો બેભાન જેવા
થઈ ગયા મહેમાન એટલે નિર્ઘોષ. તેઓ શ્રી કંપનીના જે વાત કરતા હતા અલી હુસેન મોચી બે ભાઈ વાત કરી એટલે અલી હુસેન મોચી તો બે ભાઈ જેવા થઈ ગયા. બાનમાં આવતા તેમને પોતાની વાત આ રીતે કઈ. જયારે બાનમાં આવ્યા અલી હુસેન મોચી ત્યારે શેખ અબ્દુલ્લાએ આ બધી બંને પરીસા વાતો કરતા એટલી બધી વાત કહી. ભાઈ હું એક ગરીબ માણસ છું. અલી હુસેન મોચી કહે છે કે હું એક ગરીબ માણસ છું. કેટલાક વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવો. હું કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવો. આ વર્ષે જો કે આવતા હોય દર વર્ષે જે હોય લોકો હજ કરવા જાય એટલે મેં પણ હજ કરી આવવાની ઈચ્છા થઈ આવી. થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા એટલે થોડા થોડા બચાવી અને એમને રૂપિયા ભેગા કર્યા હતા. આ વર્ષે હું હજ કરવા જાય પણ હજ કરવા હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલા જ મેં મારા પડોશીના બાળકોને રોકકળ કરતા જોયા. રોકકળ એટલે કરુણ હૃદય. તો એમ કે આ વર્ષે હું હજ કરવા જાય પણ હજ કરવા જવાનું જયારે વિચાર્યું પણ નક્કી કર્યું પણ મારા પાડોશીના બાળકો રોકકળ કરતા જોયા. પડોશીમાં જે બાળકો હતા એમને રોકકળ કરતા જોયા તો એમને કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસ સુધી ખાવાનું કઈ જ મળ્યું ન હતું. એમને કારણ પૂછ્યું કેમ રડો છો તો એમને જાણવા મળ્યું કે બાળકોને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો પણ ન હતો. ને ખાવાનો મેળવવાનો કોઈ રસ્તો પણ ન હતો. રસ્તો ના દેખાતો કોઈ ઉકેલ પણ ન હતો. ખાવાનું ક્યાંથી મળે એનો કોઈ ઉકેલ પણ ન હતો. તેમના પિતાજી મૃત્યુ પામ્યા. તે બાળકોના એના પિતાજી હતા એ મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બીમાર હતી. તેમની મા તે બીમાર હતી. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. એ બાળકો રડતા હતા. એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા એમની બીમાર હતી. એ બાળકો ભૂખ્યા હતા એટલે રડતા હતા એટલે એનાથી દુઃખ મારે જોવાયું નહીં. મેં મારા ઘરેથી રોકડીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. મેં મારા ઘરેથી રોકડીઓ બનાવી અને બાળકોને ખાવા માટે આપી અને જે હજ માટે પૈસા ભેગા કર્યા હતા એ પણ બાળકોને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાય છે. મેં વિચાર્યું કે હજ તો આપણે ગમે ત્યારે જઈ શકીશું પણ આ બાળકોનો તકલીફ તો મારે આજે જ દૂર કરવી પડશે. આ બાળકો જે ગરીબ છે એમની દૂર તો એમની તકલીફ તો આજે જ દૂર કરવી પડશે. તકલીફ એટલે મુશ્કેલી. ખુદાને ખુદાઈ કહે છે. ખુદાઈ એટલે
પવિત્રતા. તમે ઘરે કુવા જતો તેઓ પેલા દુઃખી બાળકોને મદદ કરી અને અજનો વિચાર છોડી દીધો. તમે ગરીબ હતા તો જે અજ કરવા માટે પૈસા ભેગા કર્યા હતા એ બધા બાળકોને આપી દીધા અને અજનો વિચાર છોડી દીધો. એ જ કારણ છે કે પિતાના દરબારમાં માત્ર તમારી જ અજ મંજૂર થઈ. એ જ કારણ છે આપણે કોઈ બાળકો રડતા હોય અને એમને આપણે પૈસા લઈને કઈ મંદિરે જતા હોય, મંદિરમાં ગમે ત્યાં જતા હોય, કોઈ વસ્તુ લેવા જતા હોય, બાળકો ભૂખ્યા હોય અને રડતા હોય તો આપણે એવી રીતે એમને મદદ કરવી જોઈએ. આપણું કામ પડતું નથી અને એ બાળકોની મદદ કરવી જોઈએ તો જ આપણા ભગવાનના ઘેર આપણે મંદિરે જતા હોય, જાત્રા કરવા જતા હોય ગમે તે તો આપણે એમની મદદ કરીએ તો જ આપણી જાત્રા ફરી. તો દરબારમાં માત્ર તમારી જ મંજૂર થઈ. આ કારણથી જુદાએ તમારી જ મંજૂર કરી. અલી હુસેન ના હાથમાં જર્જરિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા. જર્જરિયા કે આંસુ. જ્યારે શાળા ખુલશે ત્યારે નોટ ચેક કરવામાં આવશે.